સમજ એમ કે છે આવી બધી ગણિત રાખવાના હોય, આપણે તો બે સગી બહેન જેવા છીએ, કુટુંબની અંદર આવા ગણિત ક્યારે ન હોય, તે આમ કર્યું તે તેમ કર્યું. તમને પૂછું, લગ્નની અંદર કોઈએ તમને ન બોલાવ્યા હોય, તમારા સારા સંબંધ હોવા છતાં તમારે ત્યાં પ્રસંગ આવ્યો હોય, તમે બોલાવો ખરા. કૌશિકભાઈ જલ્દી તમે બોલાવો, કારણ કે તમારે તો પાછી મેમરી એટલી બધી એ બધા પાવરફુલ છે, લખવું નથી પડતું. કોઈ કોણ આવ્યું હતું, કોને કેટલું ચાંદલો આપ્યો, કઈ લખવું પડે બધું ધર્મમાં. બે આ આપણે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ, પેલા ક્યારે થયો છે? પહેલી વાર. એ જ કહું છું ને, ધર્મમાં તમારી મેમરી પાવરફુલ નથી. બધે જ 3 વર્ષ પહેલા તમારે ત્યાં દીક્ષિત રત્ન મહારાજ નું ચોમાસું થયું. અમારા મેહુલ ભાઈ હતા અને અમારા એ મહારાજ હતા, અને આ જ કાર્યક્રમ એમણે કરાવ્યો હતો. ભાઈ હવે એનું રેકોર્ડિંગ હોય તો હમણાં હતો જ માનશે આ તો બધા પુરાવા ચાહીએ. ધર્મના ક્ષેત્રમાં આપણી મેમરી લોસ, સંસારના ક્ષેત્રમાં આપણી મેમરી કેટલી પાવરફુલ. કોને કેટલા રૂપિયાનો ચાંદલો આપ્યો તો એ ખબર હોય, લખવું ના પડે. એને ત્યાં પ્રસંગ હોય ત્યારે એટલાનો જ જવું છે. હું તમને પૂછું છું, તમારા ઘેર લગ્નનો પ્રસંગ હોય એને તમે મંગળ કહો છો, અને તમે એ મંગળમાં અપમંગળ કરો છો, આને બોલાવવાનું આને નહીં બોલાવવાનું, કરો છો કે નથી કરતા? આને આટલા આપવાના, આને તેટલા આપવાના. પરમાત્માએ દાન આપવાનું શરૂ કર્યું છે. વર્ષી દાન 1 વર્ષ સુધી આપ્યું છે. પોષવદી 11 નો મંગળ દિવસ આવ્યો. ભગવાનને ઇન્દ્ર મહારાજા, દેવતાઓ, રાજા અશ્વસેન ખુદ અભિષેક કરાવે છે. દિવ્ય સુગંધી જળથી અભિષેક કર્યા, સુગંધી ચંદન વિલેપન કર્યા છે, વસ્ત્રો પહેર્યા, એના ઉપર સુંદર મજાના અલંકારો ધારણ કર્યા, ભગવાનને સિબિકા પર બેસાડ્યા. વારાણસી નગરીમાંથી ભગવાન પાર્શ્વની મહાભિનિષ્ક્રમણની યાત્રા શરૂ કરી છે. આ એ પરમાત્મા છે, 9 હાથની કાયા છે, નીલવર્ણનું એમનું શરીર છે. નગરના નળ અને નારીઓ પ્રભુની યાત્રામાં જોડાઈ ગયા છે. હૈયે હૈયું દરાય એવી ભીડ છે. કેટલાક જણા તૈયારી કરી રહ્યા છે, પણ જ્યાં વાજા વાગ્યા તૈયારી બાજુમાં રહી ગઈ, અને પાર્શ્વકુમારને જોવામાં મસ્ત બની ગયા છે. નાનો છોકરો છે, મનો સાડલો ખેંચે છે, બાજુમાં બિલાડીનું બચ્ચું છે, એ પણ મ્યાઉ મ્યાઉ કરે છે. ઓલો માં માં કરે, આ મ્યાઉ મ્યાઉ કરે છે. પણ પ્રભુના રૂપને જોવામાં પાગલ બનેલી એમ માં દીકરાને બદલે બિલાડીના બચ્ચાને કાખમાં લઈ ગઈ છે, અને ભગવાનની મહાભિનિષ્ક્રમણ યાત્રામાં જોડાઈ ગઈ છે. અરે પગમાં પહેરવાના જાંજર ગળામાં નાખી દીધા છે, ગળામાં નાખવાના હાર કેળ પર બાંધે છે, ખેંચાય છે, તૂટી જાય છે, પણ ખબર નથી કે આ કટિબંધ નથી, આ તો ગળાનો કોઈક તો પગમાં લગાવવાનો અડતો ગાલ પર લગાવે, અને આંખમાં ઘસવાનું કાજળ કપાળ પર લગાવી દીધું. બ્યુટી પાર્લરમાં જઈ મેકઅપ થી તૈયાર થઈને દીકરાને પૂછે છે, હું કેવી લાગુ છું? છોકરો કહે છે, મમ્મી પોસ્ટમેન ના ડબલા જેવી લાગે છે. આજે કોઈને કઈ પડી નથી, આજે ભગવાનના રૂપમાં પાગલ છે. પ્રભુની આ યાત્રા વારાણસી નગરની બહાર ઉદ્યાનમાં પહોંચી છે, આશ્રમ પદમાં. ત્યાં અશોક વૃક્ષ છે, અને વૃક્ષની નીચે પ્રભુ ઉભા રહે છે. ભગવાન પંચમુષ્ટિ લોચ કર્યો છે, અલંકારો ઉતાર્યા, આભરણો ઉતાર્યા, પંચમુષ્ટિ લોચ કર્યો છે. ભગવાનના મસ્તકના વાળ ઇન્દ્ર મહારાજા શિર સાગરની અંદર જઈને પધરાવે છે, પાછા આવે છે, કોલાહલ શાંત કરે છે, અને ભગવાન બોલે છે, નમો સિદ્ધાણમ કરણી સામાયમ સૌમ સાવજ્જમ જોગમ પચખામી યાવજ્જીવ. હોલ લાઈફ નું ભગવાને 30 વર્ષની વયે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો. ભગવાનને ચોથું
મને પર્યું જ્ઞાન થયું, ભગવાન નું ત્રીજું કલ્યાણ થયું. બોલ શ્રી પાર્શ્વનાથ.